વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે સેંકડો અકસ્માત થયા છે જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને કેટલાક લોકો તો મોતને પણ ભેટ્યા છે ત્યારે બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર મોપેડ લઈને જઈ રહેલા પોલિટેકનિકના વિદ્યાર્થી હેનિલને ગાયે ભેટી મારતા શિંગડો આંખમાં વાગ્યું હતું જેમાં તેની આંખ ફૂટી ગઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે માત્ર પંદર દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજી રસ્તા પર ઢોર ફરી જ રહ્યા છે જેના કારણે આજે પણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે વિદ્યાર્થી હેનિલ પટેલે જણાવ્યું હતું કે હું ફરસાણ લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ ગાયને પથ્થર માર્યો હતો જેથી ગાય ભાગતા તેનું શિંગડું મારી આંખ અને મોઢા પર વાગ્યું હતું એક અજાણી વ્યક્તિ મને હોસ્પિટલમાં લઈ ગઈ હતી વિદ્યાર્થીની માતા ભાવનાબેન પટેલે રડતા રડતા જણાવ્યું હતું કે હું બહુ જ દુઃખી છું કે મારા પુત્રને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે કોર્પોરેશને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ રખડતા ઢોરોને પકડવા જોઈએ અને રોડ પર રખડતા ઢોર બંધ કરાવવા જોઈએ જેથી કરીને મારી જેમ બીજા કોઈના પુત્રને આંખ ન ગુમાવવી પડે રખડતા ઢોરોને બંધ કરાવવો જોઈએ ખરેખર અપેક્ષા છે મારી બસ બીજું કશું નહીં થશે મારા છું બસ આજે મારો છોકરો બીજા છોકરાને ના થાય એવું મારે રોજ ઈચ્છું છે વિદ્યાર્થીના પિતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા પુત્રની આંખ ફૂટી જવાની ઘટના માટે કોર્પોરેશન જ જવાબદાર છે ઘણા લોકોને ઈજા પણ થઈ છે અને મૃત્યુ પણ થયા છે આ લોકો એસી ઓફિસમાં બેસીને માત્ર વાતો જ કરે છે કોઈ જ એક્શન લેવાતા નથી અમે વળતરની માંગ પણ કરીશું અને પોલીસ કેસ પણ કરીશું હેનિલે બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ લોહી લુહાણ હાલતમાં હેનિલને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો જેમાં તેની આંખ ફૂટી ગઈ હોવાનું ધ્યાને આવતા જ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા જોધ પુત્રએ આંખ ગુમાવતા પરિવારજનોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે